શામાંથી વિકાસના નામે વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે કારણ કે વિકાસ વિકાસને નામે શું વ્યાખ્યાઓ મૂકવામાં આવે છે વ્યાખ્યા શું છે સરકારના માટે અને વ્યાખ્યા લોકો માટે શું છે દરેક અલગ રહેવાની છે સંપોષિત વિકાસ આપણે શીખીએ છીએ પરંતુ વિકાસના નામે વિકાસનું બહાનું બનાવીને કેવી રીતે વિનાશને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે એ આપણે જોઈ રહ્યા છે કારણ કે એમસી એક તરફ વિકાસના નામે વૃક્ષોની બલી ચઢાવી રહી છે અને બીજી બાજુ નાટક કરી રહી છે ઝુંબેશોના નામે વૃક્ષ વાવોના નાટક થઈ રહ્યા છે અને બીજી બાજુ હજારો વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે બંને અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આ દ્રશ્યો એ છે કે જેમાં તમામ નેતાઓ પદાધિકારીઓ તંત્રના લોકો એ વૃક્ષ વાવવાની વાતો કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં પરંતુ અલગ અલગ વિકાસના પ્રોજેક્ટના નામે મેટ્રો પ્રોજેક્ટ હોય બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય છ હજાર કરતાં વધુ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે મેટ્રો હોય બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય રસ્તા પહોળા કરવાની વાતો હોય પરંતુ આ બધા કામમાં ઘટાદાર વૃક્ષો એ ભોય ભેગા થયા છે એક તરફ ચો કરોડના ખર્ચે સો દિવસમાં ત્રીસ લાખ વૃક્ષ વાવવાની વાતો હતી પરંતુ બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિકાસના નામે સતત વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યું છે અને બીજી બાજુ જે એ હોર્ડિંગ માફિયાઓ જાહેરાતોના નામે વૃક્ષોને તોડી રહ્યા છે વૃક્ષોને કાપી રહ્યા છે એમની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એટલે અહીંયા આઈએમસીના બેવડા ધોરણ સામે સવાલ ઉઠે છે કે આ બધા નાટક શા માટે થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રી ત્રીસ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લીધો અને પાંચમી જૂને માન્ય મુખ્યમંત્રી વરદ હસ્તે આનો શુભારંભ થયો અત્યાર સુધીમાં બાવીસ જૂનથી શરૂ કરીને પંદર જુલાઈ સુધીમાં અગિયાર લાખ ચોત્રીસ હજાર છસો તોંતેર વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે દરેક ઝોન વાઇઝ અને દરેક વોર્ડ વાઇઝ આ વખતે આપણે ટાર્ગેટ આપ્યો છે અને એનું મેપિંગ કર્યું છે એ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ આગળ વધી રહી છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેવડી નીતિ બેવડા ધોરણો બે ચહેરાઓ તમે જોઈ શકો છો એક તરફ જાણે બહુ મોટું પર્યાવરણ પ્રેમી હોય એવા નાટક કરે છે ઢોંગ કરે છે અને બીજી બાજુ આવા ઘટાદાર વૃક્ષો જે વર્ષોથી સચવાયેલા છે અને એક ઝાટકે કાપી નાખે છે અને એનો જીવ પણ નથી બળતો તો આવી રીતે કેવી રીતે ઝુંબેશો કામ કરશે હંમેશા સવાલ થાય